રાજ્ય સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ પામ્યા હોય તેવા દર્દીઓના પરિવારજનોને સહાય આપવામાં આવી રહી છે, ત્યારે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં માત્ર ન્યુમોનિયાના સર્ટિફિકેટ અપાતા હોવાના આક્ષેપ સાથે પોરબંદર કોંગ્રેસ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. કોરોનાથી મૃત્યુ પામ્યા હોય તેવા દર્દીઓના પરિવારજનોને રૂપિયા 50,000ની સહાય આપવામાં આવી રહી છે. આ સહાયના દસ્તાવેજોમાં હોસ્પિટલનું સર્ટિફિકેટ જોડવું પણ જરૂરી બને છે, પરંતુ પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સહાય માટેના સર્ટિફિકેટ માત્ર ન્યુમોનિયા સહિતની બીમારીના જ અપાતા હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. અને આ મામલે દર્દીઓના પરિવારજનોને સાથે રાખી સિવિલ સર્જનને રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાતની અંદર કોવિડની અંદર લગભગ 4-5 લાખ લોકો મૃત્યુ પામ્યા છે, પણ ગુજરાત સરકારે માત્ર કાગળ ઉપર 10-12 હજાર મૃત્યુ પહેલાં જાહેર કરેલા છે કોવિડને કારણે. એની સામે કોંગ્રેસ પક્ષના એડવોકેટો છે બધા, કપિલ સિબલ સાહેબ સહિતના, સુપ્રીમ કોર્ટની અંદર પિટિશન કરી હતી અને આખા પોરબંદર જિલ્લાના નહીં પણ આખા ગુજરાતના બધા કોવિડ પેશન્ટના ફોર્મ ભરાવ્યા હતા અને એને કારણે સુપ્રીમ કોર્ટે ખૂબ કડક સ્ટેન્ડ લીધો અને 4 લાખ રૂપિયા વળતર આપવા માટેનો આદેશ આપ્યો. પરંતુ પછી રાજ્ય સરકારની વિનંતીને ધ્યાનમાં લઈ, નાણાકીય સ્થિતિને ધ્યાનમાં લઈ અને 50,000 રૂપિયામાં રાજ્ય સરકારે 50,000 રૂપિયા આપવા માટેનું સ્વીકાર્યું હતું. પણ જે 50,000 રૂપિયા આપવાનું સુપ્રીમ કોર્ટના હુકમને કારણે ગુજરાત સરકારે દરેકને 50,000 રૂપિયા આપવા પડશે, પરંતુ એને માટેનું જે પ્રમાણપત્ર ઇસ્યુ કરવું જોઈએ એ પ્રમાણપત્રની અંદર ખૂબ ધાંધિયાઓ કરે છે રાજ્ય સરકારની સૂચનાથી, જેથી કરીને એને ખૂબ ઓછા લોકોને પ્રમાણપત્ર આપવું પડે અને કોવિડના સાચા આંકડાઓ બહાર ન આવે. એટલે એટલા માટે થઈ અને અમે અહીંયા સિવિલ સર્જન પાસે આવ્યા હતા કે જે લોકો કોવિડની અંદર એડમિટ હતા કોવિડ હોસ્પિટલની અંદર, એ ચાહે અહીંયાની હોસ્પિટલ હોય, ભાવસિંહજી હોય, એ નર્સિંગ હોય, એ સાંદીપની સામેનો પેલો આત્મા પ્રોજેક્ટ છે એની હોસ્ટેલ હોય, કે પછી વનાળાનું જે જ્યાં કોવિડ ડિક્લેર કરી હતી ત્યાં હોય, એ તમામને તમારે કોવિડથી મૃત્યુના સર્ટિફિકેટ આપવા પડે. પછી ભલે RT-PCR રિપોર્ટ તમારો તમારા રેકોર્ડ પ્રમાણે નેગેટિવ હોય, પણ એનું મૃત્યુ છે એ કોરોનાને કારણે થયેલું છે અને કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ એની સારવાર થઈ હતી, એ તમારે ફરજિયાત લખી આપવું પડે. આજે એના માટે મેં રજૂઆત કરી, સિવિલ સર્જનશ્રીએ હકારાત્મક વલણ અપનાવ્યું છે અને કીધું છે કે જે લોકો કોવિડ હોસ્પિટલની અંદર દાખલ હતા અને રાજ્ય સરકારે જેને કોવિડ તરીકે નોટિફાઈ જે હોસ્પિટલે કરી હતી એ નોટિફાઈ હોસ્પિટલની અંદર દાખલ થયેલા તમામ દર્દીઓને માના સર્ટિફિકેટમાં અમે લખી આપીશું કે આમની સારવાર કોવિડ-19ની ગાઈડલાઈન પ્રમાણે થઈ હતી અને એમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. એના પછી રાજ્ય સરકાર જો કદાચ ઇનકાર કરે આમાં, તો પણ અમે આને ફરી પાછું અમે સુપ્રીમ કોર્ટમાં પડકાર કરી આને વળતર ના આપવાના એના નિર્ણયને અને ફરી એને વળતર અપાવી શકીએ એટલા માટે આજે મેં આવ્યા હતા અને અહીંનું વહીવટીતંત્રે આજે અમને થોડું હકારાત્મક વલણ અપનાવ્યું એવું લાગે છે. એમાં રજૂઆત એ હતી કે કોવિડમાં પેશન્ટ એડમિટ થયા હતા અને નેગેટિવ આવ્યા, એમના કોઝ ઓફ ડેથ અલગ અલગ હતા. તો કોવિડમાં પેશન્ટ દાખલ થયું હોય તો એના પ્રત્યે કે આ લોકોને સહાય મળશે કે નહીં એની પ્રશ્ન હતો. અમે ઓલરેડી કલેક્ટર સાહેબની કમિટીમાં અમે લોકોએ ડિસાઇડ કરેલું જ છે કે જે પણ કોવિડ વોર્ડમાં દાખલ થયા હતા જેના પર ઇન્વેસ્ટિગેશન દ્વારા એમ લાગતું હોય કે કોવિડ હતું અને રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય RT-PCRનો, તો પણ એમને સહાય મળે અને ડોક્ટરી સર્ટિફિકેટ મળે એની વ્યવસ્થા કરવાની છે. નેગેટિવના હજી સુધીમાં આપણે 222 લોકોને તો ઓલરેડી સર્ટિફિકેટ આપી દીધા છે, જેમાંથી 118 નેગેટિવ છે કે જેને આપણે એમ લાગે કે કોવિડ-19ના લીધે રિપોર્ટ, અમુકના તો રિપોર્ટ નથી આવ્યો એ પહેલાં ડેથ થઈ ગઈ હોય, તો એ બધાને અમે સર્ટિફાઈ કરશું. અહીંથી ડૉક્ટર RMO સર્ટિફિકેટ આપશે અને એ ત્યાં રજૂ કરશે એટલે એમને ગ્રીવિયન્સ કમિટીમાંથી સહાય મળશે. જ્યારે નીચે એ લોકો આવી એ લોકોની એપ્લિકેશન રિજેક્ટ થઈ હોય અને આવ્યા હોય અને અહીંયા રજૂઆત કરે RMO સાહેબ પાસે, એટલે સીધું એને ઉપર આપણે એના કેસ પેપર અલગ રાખ્યા છે. જેટલા 600 જણા કે જેટલા દાખલ થયા હતા ને એના કેસ આપણે રાખ્યા છે, એને એ કેસમાંથી જોઈ
અને કેસ ઉપર ઓલામાંથી એપ્લિકેશન એની જોઈ, કેસમાં એના રિપોર્ટ્સ જોઈ અને કમ્પ્યુટરમાંથી એને સર્ટિફિકેટ બનાવીને સારેમો સાહેબની સહી દ્વારા આપવામાં આવે છે. જો કે આ મામલે હોસ્પિટલના સિવિલ સર્જને પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટરની સૂચનાને લઈને કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ ચૂકેલા તમામને સર્ટિફિકેટ આપવામાં જ આવે છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.